અને હવે વાત વોર ઝોનની। सतत छठा दिवसे पण इजरायल हमासनू युद्ध चाली रह्यु छे। महायुद्ध में 3000 करता पण वधु लोकोना मृत्यु थई गया छे। इजरायल में बॉम्ब मारा ने लई मोटी तबाही थई छे। गाजा पट्टी में इजरायल नी सेनाए वळतो जवाब आप्यो छे। युद्ध ने लीधे 1.87 लाख लोकोए घर छोड़वू पड्यु छे, एटले के घर विहोणा थई गया छे। इजरायल हमास युद्ध में बर्बरता चरम सीमाए जोवा मळी। मासूम बाळको अने महिलाओने पण गंभीर इजा पहोंची छे। इजरायल नी सेनाए नागरिकों ने शेल्टर होम में रहवा माटे सूचना आपी छे। तो इजरायल ना अने हमास वच्चेनु जे महायुद्ध चाली रह्यु छे ए लगातार छठा दिवसे पण जारी छे। बन्ने तरफ थी रॉकेट अने बॉम्ब मारो थई रह्यो छे। इजरायल पण वर्तो जवाब आपी रह्यो छे, परंतु आ घर्षण नी अंदर बन्ने तरफ थी जानमाल ने व्यापक नुकसान थयु छे। तो इजरायल की स्थिति ने लई भारत सरकार एक मोटो निर्णय कर्यो छे। इजरायल थी भारतीयों ने परत लावा ऑपरेशन अजय लॉन्च करवामां आव्यु। विदेश मंत्री एस जयशंकरे ट्वीट करीने आ जानकारी आपी छे। इजरायल अने हमास वच्चे 6 दिवस थी लगातार युद्ध की स्थिति बनेली छे, त्यारे इजरायल थी भारतीयों ने लावा माटे विशेष विमान मोकलवामां आवशे। विशेष चार्टर्ड प्लेन थी भारतीयों ने परत वतन लावामां आवशे। આણંદમાંથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા લોકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। છેલ્લા 6 દિવસથી ઇઝરાયલમાં ભીષણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે। આણંદના પાધરિયા વિસ્તારના ખ્રિસ્તી સમુદાયના 70 થી 100 જેટલા લોકો ઇઝરાયલમાં કેરટેકરની જોબ કરે છે અને ઇઝરાયલના યારુસલેમ, તેલ અવિવ, નાતાનિયા, ડિમોન જેવા શહેરોમાં રહે છે। જો કે આ વિસ્તાર બોર્ડરથી દૂર હોવાથી અહીંયા ખાસ તકલીફ નથી। આણંદમાં રહેતા પરિવારજનો ઇઝરાયલ સ્થિત સંબંધીઓનો સતત સંપર્ક કરી ત્યાંની પરિસ્થિતિનો લગાતાર તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। નિયમિત વિડીયો કોલિંગથી વાતચીત થતા હવે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જોબ કરવા માટે ત્યાં આગળ જાય છે, ઘણા બધા લોકો ત્યાં આગળ ઘરડાઓની સાર સંભાળ રાખવા માટે નોકરી અર્થે અહીંયા આ વિસ્તારમાંથી, પાધરિયા વિસ્તારમાંથી જાય છે। મારા બનેવી પણ ત્યાં ઇઝરાયલમાં લગભગ 3 વર્ષથી કેરટેકરની સેવા આપે છે, એટલે અમને ત્યાંની તાદરસ પરિસ્થિતિનો ખ્યાલ રોજે રોજ મળતો રહે છે। ઘણા બધા ફેમિલી ઇઝરાયલમાં કેરટેકરની જોબ કરી રહ્યા છે। ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધની અમને જાણ થઈ અને બધાને બહુ ચિંતામાં અમે આવી ગયા। ત્યાં અમારા વાઇફ છે, બીજા ઘણા મિત્રો પણ છે અને બધાના ફેમિલીમાં બધા ચિંતામાં હતા, પણ અત્યારે ફિલહાલ શાંત છે અને કોઈ ચિંતાનું કારણ છે નહીં અત્યારે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ થયું છે। પીએમ મોદીએ કરેલા મેરી માટી મેરા દેશ અભિયાનના આહવાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ અભિયાનમાં જોડાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં સમાવિષ્ટ બોપલ ખાતે કળશ યાત્રા થકી મારી માટી મારો દેશ અભિયાન શરૂ કરાવ્યું। અમૃત કળશ અભિયાન થકી ભાજપના કાર્યકર્તાઓ ઘર ઘર જઈને સંપર્ક કરશે। અભિયાનમાં વિધાનસભા ઇન્ચાર્જ, બુથ સમિતિના સભ્યો, ભાજપના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો પણ જોડાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, ભાજપના કાર્યકર્તાઓ હવે ઘરે ઘરે જઈને સંપર્ક કરશે, કઈ રીતે આ અભિયાન હવે આગળ ચાલશે? બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકને પણ જોડવાનો પ્રયત્ન કરેલો છે અને પોતાના આ જે વિધાનસભા વિસ્તાર ઘાટલોડિયા છે તેની અંદર આ અમૃત કળશ યાત્રા જે છે તેનો પ્રારંભ કરાવેલો છે। જુદા જુદા સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને અહીં આમંત્રિત કરવામાં આવેલા હતા અને આ ચેરમેન સેક્રેટરીઓ દ્વારા જે છે તે કળશ જે છે તે માટીનો અહીં આપવામાં આવેલો છે। આ જે માટીનો કળશ છે દિલ્હી ખાતે જે શહીદો માટે એનું નિર્માણ થઈ રહેલું છે ગાર્ડન, તેની અંદર ઉપયોગ કરવામાં આવશે અને એક દ્રષ્ટિએ લોકોની અંદર જે જાગૃતિ છે દેશ રાજ્ય તે પણ પેદા કરવામાં આવી રહેલી છે અને સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા જે છે તે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમના માધ્યમથી જનસંપર્ક જે છે તે પણ ચાલુ કરી દીધેલો છે।
જી જી મોહિત આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ કળશ યાત્રાનો પ્રારંભ જે છે એ બોપલથી કરાવવામાં આવ્યો છે. બોપલના ઇન્ડિયા કોલોની વિસ્તારથી આજે સીએમએ આ કળશ યાત્રા અને આ મારી માટી મારો દેશ અભિયાન છે એનું શરૂઆત કરાવી ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને હવે લોકોનો સંપર્ક કરશે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના મસાલે ખાવ ડબલ ખિલાવ ડબલ. સુહાના મસાલે ખાવ ડબલ ખિલાવ ડબલ. મારા પેરેન્ટ્સ સુરતના પુણા સ્થિત સાધના નિકેતન શાળામાં શિક્ષિકા હેવાન બની હતી. મહિલા શિક્ષકે એક બાળકને એટલી નિર્દયતાથી માર માર્યો હતો કે તમે પણ તે જોઈને શિક્ષકને હેવાન કહેશો, જેને જોઈને તમારું લોહી ઉકળી જશે. ડાકળ પણ ન કરે તેવું કૃત્ય આ મહિલા શિક્ષકે કર્યું. સુરતની તાલિબાની ટીચરે 3 વર્ષના નાનકડી ફૂલ જેવી બાળકીને 35 જેટલી થપ્પડ મારી. એક મહિલા શિક્ષકે બાળકીને ભણાવતા સમયે તેને ઉપરા છાપરી 35 જેટલા ધપ્પા પીઠ પર માર્યા. શહેરની કારગીલ ચોકની સાધના નિકેતન શાળામાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ ગુસ્સામાં એવો માર માર્યો કે બાળકીના શરીર પર નિશાન ઉઠી ગયા, જે કેમેરામાં પણ કેદ થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિક્ષિકા ફૂલ જેવી બાળકીના ગાલ ખેંચી ખેંચીને માર મારી રહી છે. બાળકી રડે છે. સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બાળકી ઘરે યુનિફોર્મ બદલવા જઈ રહી હતી ત્યારે તેના શરીર પર નિશાન જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો. બાદમાં બાળકીની પૂછપરછ કરતા તેને શિક્ષિકાએ માર માર્યા હોવાનું કહ્યું, જે સાંભળી વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ છવાયો. બાળકીના માતા પિતાએ સ્કૂલ પહોંચી ફરિયાદ કરી. વાલીનો આક્ષેપ છે કે શિક્ષિકાએ બાળકીને 35 થપ્પડ માર્યા. શિક્ષિકા સામે કાર્યવાહીની માતા પિતાએ માંગ કરી છે. હાલ આ મુદ્દે માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી તરફ આ ઘટનાની ગંભીર નોંધ લેવાય છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને વખોડી છે અને શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઘટના સામે તમામ પ્રકારની કાર્યવાહીની ખાતરી આપી. વડોદરામાં કાર ચાલકો બેફામ બન્યા છે. નબીરાઓ લોકોને કચડતા પણ અચકાતા નથી, ત્યારે વડોદરાથી ફરી ખતરનાક દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાંથી કંપારી છૂટી જાય તેવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વડોદરામાં શ્વાનને બિસ્કીટ આપતી યુવતીને કારે કચડી નાખી છે. યુવતીને કારે કચડી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સ્થાનિકોએ કાર નીચે દબાયેલી યુવતીને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડોદરામાં ઘરની બહાર રસ્તા પર એક યુવતી શ્વાનને બિસ્કીટ ખવડાવી રહી છે. તે દરમિયાન અચાનક ઘરમાંથી એક કાર બહાર નીકળે છે. કાર ચાલક આગળ યુવતીને જાણે જોયા જ ના હોય તે રીતે યુવતી પર કાર ચડાવી દે છે. યુવતીને બૂમાબૂમ કરતા કાર ચાલક કાર ઉભી રાખે છે, બહાર નીકળે છે. આસપાસના લોકો પણ એકત્ર થઈ કાર નીચે દબાયેલી યુવતીને બહાર કાઢે છે. બાદમાં યુવતીની સ્થિતિ જોયા વગર કાર ચાલક ભાગી જાય છે. બાદમાં સ્થાનિકો યુવતીને કારમાં બેસાડી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડે છે. આ ઘટના ભાયલી વિસ્તારમાં સંઘાણી સ્કાય રેસિડેન્સી સામે બની હતી. સુરતમાં ગઈકાલે જ એક